नमस्कार, एक्जोटिक वेब मीडिया डिजिटल चैनल आयोजित शेरी गरबा नवरात्रि उत्सव 2019 में आप सबनु स्वागत करू छू। आज उमियाधाम खाते आप आ स्पर्धा शुरुआत करीशुं। उद्घाटन प्रसंगे आवेला सौ मेहमानों हार्दिक स्वागत करू छू। तो सौथी पहेला आपणे प्रागट्य करीशुं आपणा जे आजना कार्यक्रमना स्पोन्सर्स छे, दी कुशालभाई ज्वेलर्स, दीप्तिबेन डॉक्टर दीप्तिबेन पटेल लव एंड केर हॉस्पिटल, वैशालीबेन जे छे प्योर स्किल्स थी, तमाम ने हूँ अँ आप विनती करीश दीप प्रागट्य माटे। अने उमियाधामना जे ट्रस्टी मंडल छे अने होद्देदारो छे एमने पण अँ आवा माटे हूँ विनती करीश दीप प्रागट्य माटे। गोरे गोरे बाजू आओ, श्लोक गाओ। श्लोक बोलो। પવન છે, થોડો જમીન પર પવન થોડો ઓછો આવે, બોલો શ્રી અંબે बक्कन बोग से जो आए हैं कोई भाई बक्कन बोग की बैठे जो लाइन को સરસ। આ ઉદઘાટન પ્રસંગે ફરીથી આપ સૌનું હું સ્વાગત કરું છું અને આજના આ કાર્યક્રમના જે અમારા ગેસ્ટ છે એમને હું અહીં આમંત્રિત કરીશ। સૌથી પહેલાં તો આ ઉમિયાધામના જે ટ્રસ્ટી મંડળ છે, પ્રમુખશ્રી જે છે, એમને હું અહીંયા આવવા માટે વિનંતી કરીશ, આપણે એમનું સ્વાગત અને સન્માન કરીશું। પહેલાં તો હું તમારા જે તમારા સ્ટાફનો અને તમારા હું આભાર માનું છું, કારણ કે તમને સૌથી પહેલી શરૂઆત શેરી ગરબાની અમારા ઉજિયા પરિવાર ટ્રસ્ટની નવરાત્રી મહોત્સવ શરૂઆત કરી, તો ખૂબ ખૂબ તમારા સ્ટાફનો આભાર। માં અધાશક્તિ નું જે આરાધનાની જે ભક્તિ છે, વસ્તુમાં માતાજીની સુખ શાંતિ અને અમલનો એનો સૌ અમલ કરે એ જ મારી માતાજીને અંતરાત્માની પ્રાર્થના। થેન્ક યુ સો મચ। ત્યાર પછી અમારા જે આ સાંસ્કૃતિક ચેરમેન છે, પણ મારા ખાસ એવા મિત્ર છે રશ્મિબેન પટેલ, સાંસ્કૃતિક ચેરમેન છે, એટલે મારે ખૂબ ખૂબ એમને હું અભિનંદન આપું છું। અને આવી જ રીતે અમને કેટલા વર્ષોથી અમે ઉમિયાધામ ખાતે શેરી ગરબા કરીએ જ છીએ, પણ આજે અમને ઉદઘાટન કરવાનો એક પ્રસંગ મોકો મળ્યો, તો ખૂબ ખૂબ આભાર આપનો અને આપ અમારી સ્પર્ધા વિશે શું કહેશો? પહેલા તો બધાને નમસ્કાર। એક્ઝોટિક વેબ મીડિયા તરફથી જે તમે નવરાત્રીનું આયોજન કરો છો, આ સ્પર્ધાની 2019 શરૂઆત મને ઉમિયાધામથી કરી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમને પણ આ મોકો મળ્યો, દર વખત તમે આવો જ છો પણ નવરાત્રીના કોઈ પણ દિવસે આવો છો, પણ આ વખત અમને ઉદઘાટનનો મોકો મળ્યો એ ખબર ખરેખર અમારા માટે પણ એક ગૌરવની વસ્તુ છે। તમે જેમ ગરબા સાથે જોડાયેલો છો, મારી બધી બહેનો પણ ગરબા સાથે જોડાયેલી છે, વારંવાર આવી કોઈ તમારે આયોજન હોય તો અમને પણ યાદ કરશો, અમે ચોક્કસ તમને મદદરૂપ થઈશું એની અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર।
રાષ્ટ્રપતિનું પણ આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીશું. અને હીરાબેન પટેલ પણ મારા ખાસ મિત્ર જ છે, એટલે એ પણ બહુ વર્ષોથી બંને બહેનો મારી સાથે જોડાયેલી છે, તરીકન 20-25 વર્ષથી. અને મારું આ શેરી ગરબા કોમ્પિટિશનનું આ 23મું વર્ષ છે. કન્ટિન્યુ 23 વર્ષથી અમે આ શેરી ગરબાનું આયોજન કરીએ છીએ. અને આ વખતે મને આટલા બધા લોકોનો સપોર્ટ મળ્યો છે, તો એ બધાને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું બધાનો જ. અને હું સ્વાગત માટે શીતલબેનને અહીંયા બોલાવીશ. શીતલબેનનું પણ આપણે સ્વાગત કરીશું. બી વિશાલભાઈ જ્વેલર્સ શીતલબેન અને મિસિસ નેતાલ ચોકસી બંનેનું આપણે સ્વાગત કરીશું. આપણે તાળીઓથી દરેકનું સ્વાગત કરીશું, કારણ કે મ્યુઝિક સિસ્ટમ મારી પાસે છે. દીપકભાઈ ચોકસી, શીતલબેન, બી કુશાલભાઈ જ્વેલર્સ હંમેશા અમારી સાથે હોય છે, એ પણ છેલ્લા 20 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે અને કન્ટિન્યુટીમાં જોડાયેલા છે. ખૂબ ખૂબ આભાર આપનો, હંમેશા આપ અમારી સાથે જોડાવ છો એ માટે થેન્ક યુ સો મચ. ત્યાર પછી અમારી સાથે આજે એવા વ્યક્તિ અહીંયા ઉપસ્થિત છે જે એક્ટર્સ છે, રોશની સોલંકીજી, પ્લીઝ આપ આવો. ખૂબ બધી સિરિયલની અંદર તેઓ આવે છે, હાલમાં તેઓ મૂવી પણ કરી રહ્યા છે અને ખાસ આજે આપણે ઓપનિંગ માટે અહીંયા ઉપસ્થિત થયા છે. તો રોશની બેનનું પણ આપણે સ્વાગત કરીશું. નામાંકિત એક્ટર છે, તમે ટીવીમાં ક્યારેક એમને જોજો. અને રોશનીબેન પણ કંઈ કહેવા માંગે છે અને હું 2 મિનિટ માટે જે છે તે કહેવા દઉં. સૌથી પહેલાં જય ઉમિયામાં. થેન્ક યુ સો મચ યામિની મેમ સુખડિયાજી, 23rd યર્સ કન્ટિન્યુ સાંસ્કૃતિક ગરબાને સાચવવા, અર્વાચીન પ્રાચીન ગરબાને જાળવી રાખવું આજની જનરેશન માટે બહુ મોટી વાત છે, તેમના માટે પહેલાં તાળીઓ. એન્ડ થેન્ક યુ સો મચ મેડમ, તમે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા, આટલું સરસ સ્વાગત એ આપણે અહીંયા કર્યું. માતાજીની કૃપા સૌ પર છે અને તમારા કૃપાથી મને પણ આ પ્રસંગમાં હિસ્સો લેવાનો મોકો મળ્યો. સો થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ સો મચ ઓલ ધ સ્પોન્સર એન્ડ સ્પેશિયલી એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ, જેમણે 23rd યર્સ કન્ટિન્યુ કર્યું છે ઇન ઉમિયાદા એન્ડ સુરત. થેન્ક યુ. થેન્ક યુ મેમ, આવી રીતે આપ અમારી સાથે ઉપસ્થિત રહેજો. હીરાબેન પણ એમની લાગણી વ્યક્ત કરવા માંગે છે, કારણ કે અમે વર્ષમાં એક જ વાર મળીએ છીએ. બધાને સૌને જય માતાજી. યામિની બેન, એકલા ગરબાનું તો બરાબર છે, પણ જ્યારે નારીગૃહ અમારું જે ચાલે છે ને, એમાં ખરેખર જે નારીગૃહની દીકરીઓ અમે લગ્ન કરીએ ને, તો આ યામિની બેન અમને બહુ સપોર્ટ કરતા અને કેટલા પણ દાતાઓ દિલાતા, બહેનોને બધી વસ્તુ જુદી જુદી લાવીને આપતા, એટલે અમને એમનો પણ બરાબર સપોર્ટ છે. અને તારી માતાજી અમને ખરેખર ખૂબ શક્તિ આપે એ માતાજીની પ્રાર્થના છે. થેન્ક યુ સો મચ. ત્યાર પછી અમારા જેટલા પણ ગેસ્ટ આવ્યા છે બધા જ અહીંયા આવી જશે. આજના અમારા જે ગેસ્ટ છે અને વૈશાલીબેન અમારા સ્પોન્સર છે, પ્લીઝ વૈશાલીબેનનું પણ આપણે સ્વાગત કરીશું. કરીને એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે અને હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, એમના હસબન્ડનું ડેથ થઈ ગયું છે અને એ પોતે એકલા અત્યારે ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. બહુ રિસન્ટલી આ ઘટના બની છે, તો પણ એ અમારી સાથે આવી રીતે જોડાયા છે, એમનો અમને ખૂબ આનંદ છે. વૈશાલીબેન થેન્ક યુ સો મચ. અંબે માત કી જય. હું વૈશાલી શાહ ફ્રોમ પ્યોર સ્કિલ આઈટી. અમે લોકો 3 ઇન્સ્ટિટ્યૂટ સાથે કામ કરી રહ્યા છીએ. બાળકોને બહુ સારું આઈટી એકેડમીની અંદર અને બેન્કિંગની અંદર સારું એજ્યુકેશન મળે એવો અમારો પ્રયાસ છે. થેન્ક યુ. ખૂબ ખૂબ સરસ. ત્યાર પછી અમારા જેટલા પણ ગેસ્ટ આવ્યા છે બધાને જ અહીંયા હું આવવા માટે આમંત્રણ આપું છું. જેટલા પણ ગેસ્ટ એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ તરફથી જે પણ બીજા ગેસ્ટ આવ્યા છે બધા જ પ્લીઝ અહીંયા આવશે ગ્રુપ ફોટોઝ માટે. ઉદઘાટન પ્રસંગે અહીંયા આવશે. અને આજના આપણા કોમ્પિટિશનના જે જજીસ છે એ છે અવની દીક્ષિત એન્ડ જયેશ વાલી. પ્લીઝ આપ આવી જશો.
છે. બાકી જે આવ્યા છે નીલમ શાહ, અમી શાહ પણ અહીંયા આવશે અને સાથે અમારા પ્રોગ્રામ સંગીતા ચાંડકજી પ્લીઝ આવીએ, રોહિત જયસ્વાલ પ્લીઝ એ પણ અમારા જ્યુરી મેમ્બર છે, નિકેશ ભાવલિયા, આ બધી અમારી જ્યુરી પેનલ છે જે આટલા દિવસના ગરબાની જે કોમ્પિટિશન થવાની છે સુરત શહેરની અંદર દિવસના સુર થશે અને રાત્રે સિંધીઓ હશે, એના માટે થોડાક જ છે આ તો હજુ અહીંયા 50% છે. બીજા ઘણા બધા કશે ક્યાંક ને ક્યાંક ફૂંસી છે પણ અમારી બહુ મોટી પેનલ છે જ્યુરીની પણ. તો આ બધાની ટીમ છે તો જ અમે આ કાર્યક્રમને સક્સેસ અને સારી રીતે કરી શકીએ છીએ અને એક્ઝિક્યુટિવ ડિજિટલ ચેનલ જે છે એને 1 વર્ષ થયું છે. હું બીજી સંસ્થા સાથે જોડાયેલી હતી પણ 1 વર્ષની અંદર આ અમારી ચેનલને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. 25 લાખની ઉપર આ સોશિયલ મીડિયા ઉપર વ્યૂઅર્સ છે તો આવી જ રીતે તમે અમને સપોર્ટ કરતા રહેશો અભિનંદન. અને આપણે હવે ગરબાની કોમ્પિટિશન શરૂ કરીશું, ઉમિયાધામના ગરબા નિહાળીશું આપણે. Yeah.
હોય. ખૂબ જ સરસ પીનાબેન તરફથી દરેક બહેનોને પ્રાઇઝ છે એ તમને પછીથી મોકલાવી દેવામાં આવશે. એમને અત્યારે જોઈને એવું લાગ્યું કે મારે દરેક બહેનોને પ્રાઇઝ આપવું છે, તો એમણે હમણાં ડિક્લેર કર્યું છે અહીંયા ગાડી. તો થેન્ક યુ સો મચ પીનાબેન. પીનાબેન એકચ્યુઅલી એક્ઝોટિક મીડિયાના પ્રોગ્રામ કોર્ડિનેટર છે. થેન્ક યુ. અને હવે આપણા આજના કોમ્પિટિશનના જે નિર્ણાયક સ્ત્રીઓ છે અવની દીક્ષિત અને જયેશભાઈ વાડિયા જે મારી પાસે જ ઉભા છે, અને સાથે અમારી પૂરી જૂની પેનલની ટીમ છે, ગેસ્ટ છે, બધા જ અહીંયા ઉપસ્થિત છે. અને હવે આપણે કરીશું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, પણ તે પહેલાં અવનીબેનને આપણે કહીશું બે શબ્દ કોમ્પિટિશનની શુભેચ્છા. નમસ્કાર. હું મારું પોતાનું આ સૌભાગ્ય સમજું છું કે બધી જ બહેનોમાં વિનર્સ હોય, બહુ જ સરસ ટ્રેડિશનલ ગરબા છે. અને યામિનીબેન મનોજભાઈને પણ હું અભિનંદન આપીશ કે તે લોકો આવા ટ્રેડિશનલ ગરબાને મહત્ત્વ આપે છે અને આજની યંગ જનરેશનને એક મેસેજ આપે છે કે હજી પણ આપણે ટ્રેડિશનલી કરવું જોઈએ અને આ ટ્રેડિશનલ આપણો રિલિજિયસ તહેવાર છે અને આ રીતે જ મનાવવો જોઈએ. બધાએ ખૂબ સરસ કર્યું, બધાને કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. તો આજે હવે આપણે અર્જુન પાસે આવી જશું, તો હું નામ બોલીશું તમને સંભળાય. હું નામ જેમનું પણ એનાઉન્સમેન્ટ કરું જે આજે આજના આ કોમ્પિટિશનના વિનર થયા છે, તો તેમનું નામ હવે આપણે એનાઉન્સમેન્ટ કરીશું. સૌથી પહેલાં સ્પેશિયલ પ્રાઇઝ છે જે બહુ જ સરસ, મતલબ માટી શણગાર કરે છે. તમને બધાને ખબર જ હશે આટલું બધું વજન ઉચકીને ગરબો કરવો બહુ જ મુશ્કેલ હોય છે. તો એવા અમારા રશ્મિબેન અને હીરાબેન બંને અહીંયા હું આમંત્રણ આપું છું. એટલે આપણે બેસ્ટ માટી સ્પેશિયલ પ્રાઇઝ આવશે અને આપણે તાળીઓથી બંનેનું સ્વાગત છે. પ્રમુખ સાહેબ પણ હોય તો સાથે જોડાઈ જાય. હા જશુભાઈ, ત્યાર પછી રશ્મિકાબેન ને પણ મકાન બહુ ભરતી ગીફ્ટ એમ પર આપવામાં આવે છે. ગાયકનો આપણે પ્રાઇઝ આપીશું પન્નાબેન.
ગુલાન અવાજ છે આપણો, આવો પ્લીઝ. એમને આપણા નેક્સ્ટ જોઈએ છે, આપ સરપ્રાઈઝ. બેસ્ટ ડ્રેસ ગરબા કોમ્પિટિશન ભગવતી બેન, સાડીઓ તમને પહેલાં કોમ્પિટિશન ગરબા સેવી ગરબાની અંદર આપણે આજે મળીશું. ત્યાં સુધી નમસ્કાર.